યુનિવર્સિટીની બીએ સેમેસ્ટર 3ની 50 માર્ક્સની ઓનલાઈન પરીક્ષાના રિઝલ્ટમાં છબરો જોવા મળ્યો, જેમાં 10 વિદ્યાર્થીને 78 સુધીના માર્ક્સ આપી દેવાયા હતા. હોમ સાયન્સના 652 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. એજન્સીએ પરીક્ષામાં માત્ર ઇંગ્લિશ મીડિયમ પેપર જ અપલોડ કર્યું હતું અને ગુજરાતી મીડિયમનું પેપર અપલોડ કર્યું ન હતું, જેમાં 10 વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ મીડિયમના પરીક્ષા આપી દીધી હતી. કુલપતિ ડૉક્ટર ચાવડાએ કહ્યું કે ઓનલાઈન પરીક્ષા લેનારી એજન્સીએ માર્ક્સ જનરેટ કરવામાં ભૂલ કરી હતી. અમે તાકીદે 10 વિદ્યાર્થીઓના માર્ક્સ સુધારી ફરીથી રિઝલ્ટ જનરેટ કર્યું છે અને એજન્સીને નોટિસ પાઠવી ખુલાસો પૂછ્યો છે, જે પછી આગળની કાર્યવાહી હાથ ધરીશું. એમાં કંઈક સર 50માંથી 78 માર્ક્સ આપી દેવામાં આવે છે, સર શું છે સમગ્ર મામલો? આપણે સૌ વિનંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, આ માર્કશીટના કુલ 60,000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાં ફક્ત 10 વિદ્યાર્થીઓ કે જેઓ 2 વખત લોગિન થયા હતા, કારણ કે પહેલી વખત જ્યારે લોગિન થયા ત્યારે કોઈ કારણોસર લોગ આઉટ થઈ ગયા હતા અને એમની કોઓર્ડિનેટરની વિનંતીથી ફરીથી તેઓને અંદર એન્ટર થવાની તક આપવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં બીજી વાર લોગિન થવાની તક આપવામાં આવતી નથી. એ રીતે કોઓર્ડિનેટરની વિનંતીથી ફક્ત 10 વિદ્યાર્થીને પરવાનગી આપવામાં આવી હતી કે તેઓ પુનઃ જોડાઈ શકે. આમ વિદ્યાર્થી એ જ સમયની અંદર એ કુલ 2 વખત જોડાય છે અને બંને વખતના જવાબ જે છે એ અંદર સ્ટોર થાય છે અને એનું જે હોય એ કુલ મલ્ટીપ્લાય બાય 2 થવાને કારણે એ આ ફક્ત 10 વિદ્યાર્થીઓ જે છે એ થયા હતા. એ રાત્રે થયા હતા, દિવસે સવારે જેવું ધ્યાનમાં આવતા એની ટેકનિકલ ટીમે ફરીથી મૂકી દીધા. સર આજે 10 વિદ્યાર્થીઓ હતા, તો હવે આગળ આમાં શું હવે થશે? હવે આ વિદ્યાર્થીઓને એના જે ઓરિજિનલ 1 એટેમ્પમાં માર્ક હતા ભાગ્યા 2 એ પ્રસિદ્ધ કરી દીધા છે, જે વેબસાઇટ ઉપલબ્ધ છે. સર આમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ કે કોઈ જે 2 વખત તક આપવામાં આવી એને લઈને વિવાદ થયો, તો આ જે 50 માર્કનો એટલે 100 માર્કથી 78 માર્ક આપવામાં આવ્યા કે પછી કેવી રીતે આખું સર આ છે આખું સિનારીઓ, અને આમાં કોઈ તપાસની ટીમ કોઈ બેસાડવામાં આવી છે કોઈ? આની અંદર વિદ્યાર્થીને તરત જ તક મળે એ પોઝિટિવ અભિગમને કારણે ઘટના બની છે. જો વિદ્યાર્થીને એ તક ના આપી હોત તો એ વિદ્યાર્થી એ સમયની તક ગુમાવી ચૂક્યો હોત અને એ 21 તારીખથી શરૂ થતી પૂરક પરીક્ષામાં કે જેમાં અમે સિંગલ માર્કશીટથી જ એ લોકોને આગળ લઈ જવાના છે એમાં તક આપી હોત. માત્ર ને માત્ર માનવતાના ખાતર એમને તરત તક આપવાથી કમ્પ્યુટર એને ડબલમાં થયું અને ટેકનિકલ છતાં કંપનીને એની લિખિત અભિપ્રૂવ નહીં થાય એને માટેની લિખિત કાર્યવાહી કરવામાં આવી છે.